આમોદ નગરપાલિકાના ચાર ભાજપ સદસ્યોના સામૂહિક રાજીનામા બાદ બીજા દિવસે વધુ એક મહિલા સદસ્ય રાજીનામું આપી દેતા શાસક પક્ષ ભાજપ લઘુમતીમાં આવી ગયો હતો તો અપક્ષની બહુમતી થઈ હતી। આમોદ નગરપાલિકાના ચાર સદસ્યોએ ગતરોજ આમોદ પાલિકાના પ્રમુખને સામૂહિક રાજીનામું આપી દીધા બાદ બીજા દિવસે વધુ એક મહિલા સદસ્યએ પણ રાજીનામું આપી દેતા આમોદ પાલિકામાં ભૂકંપ સર્જાયો હતો અને ભાજપ લઘુમતીમાં આવી ગયો હતો। જ્યારે અપક્ષની બહુમતી થઈ ગઈ હતી, આમોદ પાલિકાના વોર્ડ નંબર 3માં અનુસૂચિત જાતિ મહિલા અનામત બેઠક ઉપરથી ચૂંટાયેલા સદસ્ય દક્ષાબેન દિનેશભાઈ પરમારે પણ પોતાના વોર્ડમાં પ્રાથમિક જરૂરિયાતના વિકાસના કામો ન થતા હોવાનો આક્ષેપ કરી પાલિકા પ્રમુખને સંબોધી પોતાનું રાજીનામું આપી દીધું હતું। તેમજ પોતાના પછાત વોર્ડમાં આવેલી વિવિધ ગ્રાન્ટો પર પ્રમુખ અને ઉપપ્રમુખના અણઘટ વહીવટના કારણે પરત જતી રહેતા અમને પ્રજા વચ્ચે નીચું જોવાનું થતાં રાજીનામું આપવાની ફરજ પડી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકામાં 24 સભ્યોનું સંખ્યાબળ છે, જેમાં ભાજપના 14 તથા 10 અપક્ષ સદસ્યો હતા। તે પૈકી ભાજપના 4 સદસ્યોએ ગતરોજ સાંજે પાલિકા પ્રમુખ મહેશભાઈ પટેલને સામૂહિક રાજીનામા ધરી દીધા હતા। ત્યારે વોર્ડ નંબર 3ના વધુ એક મહિલા સદસ્ય દક્ષાબેન પરમારે સભ્યપદેથી રાજીનામું આપી દેતા હવે આમોદ નગરપાલિકામાં ભાજપના 9 તથા અપક્ષના 10 સભ્યો રહ્યા છે, જેથી હવે ભાજપ પક્ષ લઘુમતીમાં આવી ગયું હોય અને અપક્ષનું સંખ્યાબળ શાસક ભાજપ પક્ષ કરતાં વધી ગયું હતું। હું માજી વિપક્ષ નેતા આમોદ નગરપાલિકા આજ રોજ તારીખ 25/5/2022 રોજ મારા ધર્મપત્ની નામે પરમા દક્ષાબેન દિનેશભાઈ, જેઓ આમોદ નગરપાલિકાના સભ્યપદે છે, પ્રમુખશ્રી તથા ઉપપ્રમુખશ્રીની પણ આપના વહીવટના કારણે પોતાના પદેથી રાજીનામું આપી રહ્યા છે। સને 28 ફેબ્રુઆરી 2022 રોજ જ્યારે આમોદ નગરપાલિકામાં ઇલેક્શન હતું, એ ઘડી અમે લોકોએ એજન્ડો બહાર પાડેલો હતો કે આ એજન્ડો બહાર પાડી પ્રજાના વિશ્વાસ કેળવી અમે જીતીશું, તો પ્રજાના વિશ્વાસ મેળવી આ બધા કામો વિકાસના કામો કરીશું। પરંતુ છેલ્લા એક વર્ષના સમયગાળો વીતી જવા છતાં પણ એક પણ વિકાસનું કામ આ પ્રમુખશ્રી તથા ઉપપ્રમુખશ્રીની અણઆવરતના કારણે થઈ શક્યા નથી। તેમજ સને 2019-20 ના સમયગાળા દરમિયાન આમોદ નગરપાલિકામાં આવેલ પરફોર્મન્સ ગ્રાન્ટ, 15મું નાણાં પંચ, અહી ગ્રાન્ટો આવેલ હતી, અમારા પછાત વિસ્તારના કામો જે આ ગ્રાન્ટો હેઠળ મંજૂર થયેલા હતા તેમાં પણ અમે અવારનવાર લેખિત અરજીઓ આપી હતી, પણ આ વિસ્તારના કામોને કોઈ ધ્યાન કરે ન દેતા પ્રજાની વચ્ચે નીચું જોવાનો વારો આવતા મારા ધર્મપત્ની આજે રાજીનામું આપી રહ્યા છે। તમે રાજીનામું સામૂહિક રાજીનામું આપ્યું છે, હવે પછીની પ્રક્રિયા શું રહેશે તમારી? આમોદ નગરપાલિકા એક સુગંધપુર ગામથી ઓળખાતું નગર છે અને સુગંધપુરની અંદર ભારતીય જનતા પાર્ટીની ઉપર નગરના પ્રજાજનોએ અભૂતપૂર્વ વિશ્વાસ રાખી અને પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને વિકાસના મોડેલ ઉપર મેન્ડેટ આપવામાં આવ્યો હતો। ત્યારે નરેન્દ્ર મોદી સાહેબના સૌના સાથ અને સૌના વિકાસને અને સૌને વિશ્વાસને કેળવીને વિકાસના મુદ્દે અમે ભારતીય જનતા પાર્ટીના ચિહ્નો ઉપર મત લેવા નીકળે અને અમને પ્રજાએ વિકાસના મુદ્દા ઉપર મત આપેલો। ત્યારે છેલ્લા એક વર્ષથી અમે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર સાથે બોર્ડની અંદર હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ અમારી સાથે બોર્ડમાં આપેલા પ્રમુખ અને ઉપપ્રમુખના અણઆવડતના કારણે લાખો રૂપિયાની ગ્રાન્ટો પાછી જતી રહી હોય, ગામની અંદર પ્રાથમિક જરૂરિયાતોના કામો જેવા કે લાઇટ, પાણી, ગટર, સફાઈ જેવી બાબતની અંદર એક સામાન્ય કામો થઈ શકતા ન હોય, ત્યારે પ્રજાએ અમારી ઉપર વિશ્વાસ મૂકેલો કે આ બોર્ડ આવશે, આ પ્રતિનિધિ આવશે તો ગામની અંદર સુખાકારી માટે સુવિધાયુક્ત કામો થશે। ત્યારે અમે વારંવાર અમારા બોર્ડની અંદર રજૂઆત કરવા છતાં પણ આવી કોઈ તકેદારી ન રાખીને આમ નાગરિકની કોઈ ચિંતા કર્યા વગર કામ ન થતાં આખરે અમારે અંતે પ્રજાના હિતમાં નાગરિકોની ચિંતા કરીને સુવિધાયુક્ત કામો થાય, આગળ એક સારું બોર્ડ બને, સારા એક પ્રમુખ મળે, એ રીતે અમે ગામના હિતમાં આ એક સામૂહિક રાજીનામું આપવામાં છે। અતિશય દુઃખ સાથે એક વધુમાં કહેવા માંગુ છે કે અમે તમામે તમામ દલિત અને પછાત વિસ્તારમાંથી ચૂંટાઈને આવતા પ્રતિનિધિઓ છે, અમોએ દરેકે દરેકની રજૂઆતને સામૂહિક પછાત વિસ્તારને ધ્યાનમાં નથી લેવાનું આવ્યું ને જાણે અમારી સાથે એક દુઃખ સાથે અમારી સાથે એક અવગણના કરવામાં આવતી હોય તેવી અમારી સાથે તમામ વિસ્તારની અંદર પછાત વિસ્તારની અંદર અમારી માંગણી રહી છે, છતાં એ તમામ વિસ્તારોને અવગણવામાં આવ્યા હોય તેથી પછાત વિસ્તારોની અવગણના અમારથી સહી ન શકાતા અમારા લોકોની લાગણીને ઠેસ પહોંચી છે અને વહીવટમાં અમારી સાથે રહીને અમને સહકાર ન આપતા પ્રજાની સુખાકારી માટે અંતે અમારે એક સામૂહિક નિર્ણય લેવાનો વાર આવ્યો છે। અમને પ્રજા ઉપર વિશ્વાસ છે
કે અમે પ્રજાના હિતની અંદર પ્રજાની સુખાકારી માટે આ નિર્ણય લીધેલો છે. આવનાર સમયની અંદર પ્રજા એક સારું નેતૃત્વ આપશે એવી વિનંતી સાથે અમે વિનંતીએ છીએ અને સામૂહિક રાજીનામું આપીએ છીએ.